ભુજના મોટારેહા ગામે થયેલ હત્યાના બનાવે ઘેરા પ્રત્યાઘાત. મારું નામ શામજી ગાંધી દનીચા. અમે કુંદરોડીના રહેવાસી છીએ, પણ એ લોકો ત્યાં મોટારેહામાં રહે છે. એ મોટાભાઈના છોકરા થાય, બરાબર. પછી આમાં કાલથી તપાસ ચાલુ છે, તે છતાં હજી કોઈ માણસ પકડાણો નથી. તો અમારી ઈચ્છા એ છે કે જો માણસ પકડાય તો સારું છે, અને નહીંતર અમે 3 વાગે અહીંયાથી લાશ લઈ અને એસપી કચેરી જઈશું અને ત્યાં રાખીશું, અને જો કદાચ ત્યાંથી કોઈ નહીં મળે તો ત્યાંને ત્યાં અમે દફનાવી પણ દઈશું. શું બનાવ એને કોઈ પણ માણસ એને છરીના ગા મારી અસંખ્ય અને એનો મર્ડર કરવામાં આવ્યો છે, એ મેટર હતી. એટલે અમે આ કાલથી બેઠા છીએ, હજી સુધી કોઈ કાંઈ જવાબ મળ્યો નથી અમને. ગઈકાલે રાત્રે અતુલ મૈસુરી ગામ રેહા તાલુકો ભુજ નવયુવાનને ધાતકી રીતે અસંખ્ય છરીના ઘા મારી અને એને મોતને ઘાટે ઉતાર્યો છે. આજે બીજો દિવસ થયો, છતાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ હજી પણ તપાસના નામે જીરો છે. આવા બનાવ અનેક વખત કચ્છ જિલ્લામાં બન્યા છે, કે અનુસૂચિત જાતિ સમાજનો હોય કે મૈસુરી સમાજના હોય. યુવાનને કરણપી હત્યા કરી અને એના પછી વારંવાર અનુસૂચિત જાતિ સમાજના લોકોને ક્યાંક ધરણા ઉપર બેસવું પડે, ક્યાંક લાશ સ્વીકાર ન કરવાનો પણ પ્રયત્ન કરવો પડે. તેમ છતાં પણ પોલીસ જ્યારે આરોપીને નથી પકડતી ત્યારે આજે બીજો દિવસ થયો, પરિવારજનોએ પણ લાશ સ્વીકારવાની મનાઈ કરી છે, સમાજના આગેવાનોએ પણ લાશ સ્વીકારવાની મનાઈ કરી છે. અને આજે 3 વાગે સુધી જો આ હત્યારા નહીં પકડાય તો અમે 3 વાગે જીકે જનરલ ભુજમાંથી એની લાશ લઈ કરી અને અહીંયાથી જુબલી ગ્રાઉન્ડ અને જુબલી ગ્રાઉન્ડથી સીધો એસપી કચેરીની સામે અમે લાશ લઈ કરીને અને ત્યાં કરીને ધરણા ઉપર બેસવાના છીએ. સુરક્ષિત ગુજરાતને જે નારો આપે છે, આ ગુજરાત મેં બનાવ્યું છે એવો જે નારો આપે છે અને આધુનિક ગુજરાતની જે વાતો કરે છે, એવી પોલીસ આજે ક્યાં ગઈ? આજે 2-2 દિવસ સુધી હત્યારા નથી પકડાતા તો પોલીસ શું કરી રહી છે? માત્ર ને માત્ર કોઈ નેતા આવે છે એની ગોલપા કરવામાં જ પૂરું છે. અનુસૂચિત જાતિ સમાજના દીકરાને જાહેરમાં એને મારી નાખવામાં આવે, તેમ છતાં એના ઉપર કોઈ પગલાં ભરવામાં નથી આવતા, ત્યારે આજે ન છૂટકે અમે 3 વાગે એની લાશ લઈ કરી અને એસપી કચેરીની સામે બેસવાના છીએ. અને જ્યાં સુધી આ હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે ત્યાં કને જ બેસવાના છીએ. અને પ્રશાસનને અને એસપીને પણ અમે વિનંતી કરીએ છીએ કે હત્યારા ન પકડાય તો કોઈ વાંધો નથી, અમે ત્યાં કને બેસશું. અને દફનવિધિ કરવાની વાત આવશે ને તો અમે એસપી કચેરીની અંદર જ દફનવિધિ પણ અમે કરી નાખશું. આ અમારું ખુલ્લું ચેલેન્જ છે સમાજના આગેવાનો. અહીંયા કને બેન દીકરી બધી આવી છે, વારંવાર આ બનાવ બને છે ત્યારે અમને આ છેલ્લો પગલો અમને આજે ભરવા માટે મજબૂર થવું પડે છે. કારણ કે ચૂંટણીનો માહોલ છે, એટલે જે લોકો ચૂંટણીમાં રચ્યા પચ્યા છે, પણ આજે જ્યારે કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યું છે ત્યારે અમે પોલીસને સવાલ કરીએ છીએ કે આજે તમારી પોલીસ ક્યાં ગઈ? જે આધુનિક પોલીસની તમે વાતો કરો છો, સીસીટીવી કેમેરાની તમે વાતો કરો છો, અને કલાકોમાં તમે જે અમુક ડિટેન કરી નાખતા હો, તો એ ડિટેન્શન આ હત્યારા કેમ નથી થતા? આ એક ગંભીર પ્રશ્ન છે. અને અમે પોલીસને ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ કે 3 વાગે સુધી આ આરોપી પકડાવવા જોઈએ, નહીં તો અમે અહીંયાથી લાશ લઈ કરીને એસપી કચેરીની સામે ધરણા ઉપર બેસશું. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.